આગામી તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસને શનિવારના રોજ યાત્રાધામ સાફ સફાઈ અભિયાનનો રાજ્યવ્યાપી કાર્યક્રમ શરૂ થનાર છે જે અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલા આદિવાસીઓની આસ્થા શ્રદ્ધાની દેવી કુળદેવી પાંડુરી માતા દેવમોગરાના મંદિર પરિસર ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન લોકભાગીદારીથી હાથ ધરાશે આ સફાઈ અભિયાનમાં જોડાવા સૌ નાગરિકોને દિલથી અપીલ કરતા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભિગમથી જે સ્વચ્છ ભારતની નેમ સમગ્ર ભારતભરમાં ચાલે છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર રાજ્યમાં યાત્રાધામ સફાઈ અભિયાન કાર્યક્રમ થવાનો છે ઉક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સી એ ગાંધી ડેડિયાપાડાના પ્રાંત અધિકારી શ્રી આનંદ ઉકાણી મામલતદાર શ્રી એસ વી વિરોલા દેવમોગરા મંદિર ટ્રસ્ટના મંત્રી શ્રી નાનસિંહભાઈ વસાવા સહિત ટ્રસ્ટના સભ્યો અને સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા આ સ્વચ્છતા અભિયાન દરમિયાન થનારી ખાસ વિશેષ પ્રવૃત્તિઓ નક્કી કરેલા વિસ્તારોમાં સ્વીપિંગ અને સફાઈ પ્રવૃત્તિ હાથ ધરાશે તમામ ટાઇલ્સ ફ્લોરિંગ આજુબાજુની દિવાલો રસ્તાઓ ફૂટપાથ ગંદકીવાળા રસ્તા પેવર બ્લોક આરસીસી ફ્લોરિંગ બગીચાઓ ખુલ્લા વિસ્તાર ઘાટ વગેરેમાં સ્વીપિંગ અને સાફ સફાઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે સફાઈ માટે લાઇટ મશીનરી અને ડસ્ટબિનની વ્યવસ્થા કરાશે ખાદ્ય પદાર્થો અને તમાકુના રેપર ખાદ્ય ખાદ્યકર્ચો કચરો પ્લાસ્ટિકની બોટલ રેપર અને પાંદડા વગેરે સહિતનો તમામ કચરો એકત્ર કરી ડસ્ટબિનમાં નાખવામાં આવશે જરૂરી સફાઈ સામગ્રી અને કન્ઝ્યુમેબલ વસ્તુઓ સાથે ટોયલેટ બોક્સને સાફ કરવા સ્વચ્છતા અભિયાન વખતે વોટર જેટ અને સ્ક્રબર જેવી મશીનરી પણ વાપરવામાં આવનાર છે ગુજરાત રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં જે મોટા મોટા પવિત્ર યાત્રાધામ છે આ તમામ યાત્રાધામોના સ્થળે એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ આરંભ કર્યો છે આમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજકોટથી જોડાવાના છે નર્મદા જિલ્લામાં પણ દેવમુંગરા મુકામે બાવીસ તારીખના રોજ રાજ્ય સરકારના મંત્રી કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર પધારવાના છે હું પણ ત્યાં ઉપસ્થિત રહેવાનો છું જિલ્લાનું તંત્ર પણ ત્યાં હશે તો આ કાર્યક્રમમાં બધા સહયોગ માટે બધા જોડાય અને હંમેશાના માટે એક દિવસ ને હંમેશાના માટે આ સ્વચ્છતા જાળવવાની આપણી સૌની ફરજ છે એટલે રાજ્ય સરકારે બહુ સુંદર નિર્ણય લીધો છે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન પર ખૂબ ભાર મૂકે છે તો આ અભિયાનને હું ખરેખર ખૂબ આવકારું છું નર્મદા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તથા સાગબારા અને ડેડિયાપાડા તાલુકાના આગેવાનોને અમે અપીલ કરીએ છીએ કે આ રાજ્ય સરકારનો ખૂબ સુંદર કાર્યક્રમ છે સ્વચ્છતા અભિયાનને આપણે સૌ આપણે સહયોગ કરીએ તારીખ બાવીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારશ્રીના ખૂબ સુંદર આ અભિગમ અને કાર્યક્રમ અનુસાર નર્મદા જિલ્લાના અને ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ એવા દેવમોગરા ખાતે જિલ્લાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબ અને નર્મદા જિલ્લાના અમારા માનનીય એમપી સાહેબ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાવાનો છે જ્યાં દેમોગરા અને આજુબાજુ વિસ્તારના દર્શનાર્થીઓ અને ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં આખા પરિસરની સફાઈ અને એની સુગઢતા એની સુંદરતા વધારવા માટે શ્રમદાન કરવાના છે તો આ પવિત્ર યાત્રાધામને ચોખ્ખું સુંદર અને એ યાત્રાધામની શોભા વધારવા માટે હું આપ સૌને હાર્દિક અપીલ કરું છું અને આ યાત્રાધામ કાયમના માટે સુંદર રહે પવિત્ર રહે ચોખ્ખું રહે એના માટે આપણે સૌ સહિયારા પ્રયાસો કરીએ